રથયાત્રા ગુજરાતની અંદર ચાર ઠેકાણેથી પસાર થાય છે, એમાં ગઢડા તાલુકાની રથયાત્રા જે 25 વર્ષ પૂર્ણ કરી અને 26મા વર્ષની અંદર મંગલ પ્રવેશ કરી રહી છે, ત્યારે આ 25 વર્ષની રથયાત્રા નિમિત્તે જે એના આયોજકો અને કાર્યકરો તરફથી જે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે એના વિશે આપણે જાણીએ. રથયાત્રાના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ લાઠીગર આવે. આગામી તારીખ 4ના રોજ ગઢડામની અંદર ભગવાન શ્રી જગન્નાથજીની 26મી રથયાત્રા નીકળશે. આપણે આમ જોઈએ તો પહેલી જે રથયાત્રા અમારી નીકળી એ 10/7/1994ને રવિવારના રોજ, મને પાકું યાદ છે, બપોરે 2 કલાકે એ રથયાત્રાનું પ્રસ્થાન થયેલ. પહેલી રથયાત્રા અમારી 2 ટ્રેક્ટરની અંદર નીકળી હતી. એની અંદર 1 ટ્રેક્ટરની અંદર ભગવાનની છબી પ્રતિમા રાખી અને બીજા ટ્રેક્ટરની અંદર ભગવાનની પ્રસાદી અને હરિભક્તોની સાથે બેન્ડની સુરાવલી સાથે સૌથી પહેલી રથયાત્રા અમે ગઢડાની અંદર કાઢી હતી 94ની સાલની અંદર. આજે 2019ની સાલ અને 26મી રથયાત્રા આપણે આ વખતે કાઢીએ છીએ. ભગવાન શ્રી જગન્નાથજી 26 વર્ષથી ગઢડાની જનતાને દર અષાઢી બીજે દર્શન દેવા માટેથી નીકળે છે. 2 ટ્રેક્ટરથી શરૂ થયેલી રથયાત્રા આજે 72 ટ્રેક્ટરે પહોંચી છે. એ અમારા માટે થઈને, ગઢડા માટે થઈને અને ગઢડા તાલુકાની સમગ્ર જનતાને ખૂબ જ ગૌરવની વાત છે. આ ઉત્સવ અત્યારે ગઢડાની અંદર જે રીતે ગોપીનાથજીદેવ મંદિરનો ઉત્સવ જલઝીણી 11 છે, એ રીતે આ એક ગઢડા તાલુકાનો ઓળખસમો ઉત્સવ થઈ ગયો છે. આ રથયાત્રા માટે થઈને જે મંડળો જોડાય છે એ 6-6 મહિના અગાઉથી બધાએ તૈયારીઓ કરતા હોય છે. સરસ મજાની બધી જ કૃતિઓ તૈયાર કરતા હોય છે, ટ્રેક્ટરની અંદર સુશોભન કરી અલગ અલગ ઐતિહાસિક, ધાર્મિક, બધાએ ખૂબ જ સરસ મજાના, લોકોને સારા સંદેશો મળે એવા ફ્લોટ તૈયાર કરતા હોય છે મંડળોવાળા, અને એ આ રથયાત્રાની અંદર જોડી અને રથયાત્રાને વધારે વધારે સુશોભિત થાય એ માટે સૌ પ્રયત્ન કરતા હોય છે. આ રથયાત્રાની વિશેષતા, રથયાત્રા નિમિત્તે બીજા કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ખરું? અમારી આ જગન્નાથજીની ગઢડાની જે રથયાત્રા છે એ એક વિશેષતા અમારી એ છે કે અમે જેટલા ઉત્સાહથી આપણો હિન્દુ સમાજ આની અંદર જોડાતો હોય છે એટલા જ ઉત્સાહથી મુસ્લિમ સમાજ પણ આની અંદર જોડાતો હોય છે અને પાર્ટિસિપેટ કરે છે. રથયાત્રાનું ઠેર ઠેર મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત થતું હોય છે. બધાને શરબત, અલગ અલગ ખાણીપીણીથી બધાનું સ્વાગત કરવામાં આવતું હોય છે. ભગવાનની આરતી પૂજાથી માંડી અને સાથે ખંભે ખંભા મિલાવી અને મુસ્લિમ સમાજના બધા એ બંધુઓ પણ અમારી સાથે જોડાતા હોય છે. આ અમારો ખૂબ જ સારામાં સારી અમારી આ બાબત છે. ગઢડાના નગરજનો અને વેપારી મિત્રો તરફથી કેવો આપણને સહકાર મળી રહે છે? જી, ગઢડાના લોકો અમને યાદ ન હોય ને ત્યારે પણ યાદ અપાવતા હોય છે કે હવે પછી રથયાત્રા કઈ તારીખે છે, પાછું યાદ છે ને, આ રીતનું અત્યારનો અમારો માહોલ છે. રહી વાત અમારે વેપારીઓ તરફથી આવતા ડોનેશનની, તો અમે છેલ્લા 17 વર્ષથી કોઈની પાસે ગઢડાની અંદર ક્યાંય ડોનેશન લીધું નથી, કોઈની પાસેથી ફાળો લીધો નથી, અને તે છતાંય તે અમારી પાસે ઓટોમેટિક કાંઈક ને કાંઈક એવી વ્યવસ્થા થઈ જતી હોય છે કે જેનાથી અમારું કામ અટકતું નથી અને ખૂબ જ સરસ મજાની રીતે રથયાત્રા નીકળતી હોય છે અને અમને ક્યાંય આર્થિક ઉપાર્જનની અંદર અમે ક્યાંય અટવાતા નથી હોતા આની અંદર. આ રથયાત્રાની અંદર સરકાર તરફથી કોઈ પણ મંત્રીઓ કે અધિકારીઓ આવે છે ખરા? જી, આ રથયાત્રાના પ્રસ્થાનની અંદર વર્ષોથી પરંપરા એવી છે કે આઈના અમારા જે ધારાસભ્ય હતા ભાઈ શ્રી આત્મારામભાઈ પરમાર, એ પછી એનઆઈસ કેબિનેટ મંત્રી હતા, પણ એ સિવાયના પણ મંત્રીઓ અમારી રથયાત્રાની અંદર હોય છે. અમારા ગઢડાના નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, અને બીજી એક વિશેષતા તમને કહેવાની રહી ગઈ એ પણ કહું કે અમારી રથયાત્રાની અંદર અમે ક્યાંય કરતાં ક્યાંય રાજકારણ નથી લાવ્યા. અમારી રથયાત્રાની અંદર કોંગ્રેસના મિત્રો પણ હોય છે, અમારા ભાજપના મિત્રો પણ હોય છે, અને બધા જ ખભે ખભા મિલાવી અને રથયાત્રા કઈ રીતે સારી થાય એ માટેથી સૌ ચિંતા કરી અને સાથે અમારી સાથે જોડાતા હોય છે. અત્યારે અહીંયા અમારે કોંગ્રેસના ધારાસભ્ય છે પણ એ પણ પ્રસ્થાન વખતે હાજર હોય છે. અમારે આ વખતે સૌરભભાઈ પટેલ અને કુંવરજીભાઈ બાવળિયા આ બંને માનની મંત્રીશ્રીઓ પણ હાજર રહેવાના છે અને એમના હસ્તે ગોપીનાથજીદેવ મંદિરના કોઠારીશ્રી આ બધાના હસ્તે આ વખતે રથયાત્રાનું પ્રસ્થાન થશે.
આપણે રથયાત્રાની જ્યારે શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીની અંદર કેવા કેવા ચડાવ ઉધાર આવ્યા હશે? જી, ખૂબ જ સરસ મજાના અનુભવ, અને એ અનુભવને અનુલક્ષી અને અમે ગયા વખતે જ્યારે 25 વર્ષ અમે પૂર્ણ કર્યા ત્યારે અમે એક સોવિનિયર પણ બહાર પાડ્યું છે, અને એની અંદર અમે એની અંદર ખાટી મીઠી યાદો પણ ખૂબ જ સરસ રીતે એની અંદર વર્ણી લીધી છે. અમારા 25 વર્ષના અનુભવોને જો હાચો હાચ પૂરેપૂરા ચરિતાર્થ કરીએ તો એક મોટો જબરો ગ્રંથ લખાય એટલા બધા સરસ અનુભવ થયા છે. પણ એની અંદર ખરાબ અનુભવ ખૂબ ઓછા થયા છે. ભગવાનની દયા આવી રહી છે કે અમને બધા ખૂબ સારા અનુભવ ખૂબ રહ્યા છે, અને એવા અનુભવ કે જેણે અમારું બળ વધાર્યું છે અને અમને કામ કરવાનો ઉત્સાહ વધે એ માટે થઈને એવા સરસ મજાના એવા અનુભવો થયા છે અમને કે ભાઈ અમને પણ એમ થાય છે કે ના ના અમે પણ વધારે સારી રીતે કામ કરીએ. અમારી 18 જણાની ટીમ અત્યાર સુધી હતી, આ વર્ષથી અમે 20 જણા થયા છે આ રથયાત્રાની અંદર. એની અંદર સૌથી મોટી ઉંમરના જે છે એ 69 વર્ષના છે, અને સૌથી નાની ઉંમર છે એ 33 વર્ષની ઉંમરના છે. આ કોઈપણ જાતની જ્ઞાતિના કે કોઈપણ જાતના ઓલાના વાળાના ઓલામાં રહ્યા વગર બધી જ જ્ઞાતિઓ રથયાત્રા સમિતિની અંદર સમાવેશ થઈ જાય એ રીતે 20 સભ્યો અમે લીધા છે, અને ખૂબ જ ખંતથી અને નિષ્ઠાપૂર્વક કામ કરતા અને રાત દિવસ જોયા વગર મહેનત કરી અને આ રથયાત્રાને સફળ બનાવવા માટે થઈને બધા જ રથયાત્રા સમિતિના સભ્યો તનતોડ મહેનત કરે છે, અને ત્યારે આ રથયાત્રા સરસ રીતે સફળ થતી હોય છે. આ રથયાત્રા નિમિત્તે સરકારી તંત્ર તરફથી આપણને કેવો સહકાર મળી રહે? આ રથયાત્રાની અંદર સરકારી તંત્ર અમારી સાથે હંમેશા ખડે પગે હોય છે, અને ખૂબ જ સારી રીતે સંકલનથી અને ખૂબ જ સમજણથી અમે આ રથયાત્રા કાઢતા હોય છે. અને એક બાબતનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ કે રથયાત્રા થકી કોઈ પણ આમ નાગરિકને ક્યાંય પણ અડચણ ન થાય એ માટે થઈને અમે ખૂબ સજગ હોઈએ છીએ. રથયાત્રાની અંદર પોલીસ ખાતું હોય, જીઈબી હોય, નગરપાલિકા હોય, મેડિકલ ઓફિસરો હોય કે કોઈ પણ જે કોઈ તંત્રની અંદર બધી પાંખો હોય એ બધી જ આની અંદર સંલગ્ન હોય છે, અને બધા જ પોતપોતાની રીતે રથયાત્રા સારી બને એ માટે થઈને રૂટની સાફસફાઈ કરવાની હોય, ખાડા બોરવાના હોય, કોઈ તારના ઇલેક્ટ્રિક તારના જોડા હેઠા હોય એ બધા ઊંચા લેવાના હોય, સાથે ટીમો જોડાવાની હોય, મેડિકલ ઓફિસરો બધા એમ્બ્યુલન્સ સાથે અમારી સાથે હોય છે, નગરપાલિકા હર વખતે અમારી સાથે સાથે હોય, મામલતદાર કચેરી અમારી સાથે હોય છે, પોલીસ ખાતું ખૂબ જ સારી રીતે અને બહુ આમ આમ એમ કહેવાય ને કે સુમેળભર્યા વાતાવરણની અંદર અમારી આ રથયાત્રા પસાર થતી હોય છે. આ રથયાત્રા નિમિત્તે જે કોઈ પણ ફ્લોટ કાઢવામાં આવે છે એને ઇનામ વિતરણ કરવામાં આવે, કઈ રીતે એને ઇનામ વિતરણ કરવામાં આવે? જી, અમે જ્યારે પહેલી રથયાત્રા કાઢી એ પછી બીજી રથયાત્રાની અંદર એ સરસ મજાનું એક કામ થયું. એની અંદર 2 ટ્રેક્ટર એક મંડળ સરસ મજાનું સુશોભન કરીને લાવ્યું, એટલે અમને એવો વિચાર આવ્યો કે આ રથયાત્રા આ 2 ટ્રેક્ટર જે સુશોભન કરીને લાવ્યા એટલે બહુ સરસ મજાની દેખાવ આવ્યો અને ખૂબ સરસ મજાનું દેખાણું રથયાત્રાનો દેખાવ, એટલે આપણે આ બધા જે મંડળો છે ગઢડાની અંદર કે ગઢડા તાલુકાના ગામડાને આપણે આની અંદર જોડીએ અને બધા મંડળો પોતપોતાના ટ્રેક્ટર સાથે જોડાય અને પોતપોતાની રીતે સારી રીતે એ ટ્રેક્ટરો શણગારીને લાવે તો આપણે એની અંદર વચ્ચે એક હરીફાઈ કરીએ, એની અંદર પહેલો બીજો ત્રીજો નંબર આપીએ, એને પ્રોત્સાહિત કરીએ, એની પોતાની કલા કારીગીરી બહાર આવે, એનો ઉત્સાહ વધે અને ગઢડાની રથયાત્રા વધારે સુશોભિત થાય એ માટે થઈને અમે આ એક શરૂઆત કરી. એ અત્યારે લગભગ અમારી સાથે લગભગ 22 થી 25 મંડળો અને બધા જ ગામડા અમારી સાથે જોડાતા હોય છે, બધા અલગ અલગ ટ્રેક્ટરો અને એની અંદર બધી કૃતિઓ કરીને લાવતા હોય. એની અંદર એ કૃતિઓના અને આ બધા કામના નિષ્ણાંત વ્યક્તિઓ એવા અમે 3 નિર્ણાયકો લાવીએ છીએ જે પ્રોફેસર દરજ્જાના હોય છે, એની અંદર નિર્ણય કરતા હોય છે. એની અંદર છેલ્લે રથયાત્રાનું વિસર્જન થાય ત્યારે અમે એક નાનો એવો સમારંભ કરીએ છીએ, એની અંદર બધાનું ઇનામ વિતરણ કરીએ, પહેલો બીજો ત્રીજો નંબર આપીએ છીએ, એને રોકડ પુરસ્કાર અને સાથે જોડાયેલા જેટલા વ્યક્તિઓ હોય એ બધાને સ્મૃતિચિહ્નો, ઉપરાંત રથયાત્રાની અંદર ગઢડાના લોકો કે જે અલગ અલગ મંડળો અલગ અલગ જે બધી વેપારી એસોસિએશનો છે એ પણ બહુ સારી રીતે રથયાત્રાને આવકારવા માટે થઈને નાસ્તા, શરબત, છાશ, ચા, પાણી આવા બધા સ્ટોલ કરતા હોય છે, અને આ બધા જે સ્ટોલના માલિકો છે એને પણ અમે બધા સ્મૃતિચિહ્નો એ વખતે આપીએ છીએ. ઉપરાંત રથયાત્રાની અંદર કોઈ ધજા બનાવતું હોય, કોઈ ગમે તે રીતે રથયાત્રાની અંદર જે જે કંઈ પણ ઉપયોગી થયા હોય એ બધા જ લોકોનું અમે સન્માન કરીએ છીએ અને છેલ્લે અમે આ ઇનામ વિતરણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ.
આ હતા ગઢડા તાલુકાની રથયાત્રાના સભ્યો, અને એનું આપણે રહસ્ય જાણ્યું. છેલ્લા 25 વર્ષથી જે રથયાત્રા નીકળતી હતી એનું રહસ્ય આપણે ચંદ્રકાંતભાઈ લાઠીગરા પ્રમુખ પાસેથી આપણે જાણ્યું.